અદમ્ય યાતના હતી, એમની અગ્નિ જેવી સળગતી શોધ સર્વોપરી હતી. એ શોધ હતી એક પ્રશ્નનો જવાબ, તમે ઈશ્વરને સાક્ષાત જોયા છે? કોઈએ પણ તેમને સંતોષજનક ઉત્તર આપ્યો ન હતો. એક દિવસ કેટલાક મિત્રો તેમને શ્રી રામકૃષ્ણ પાસે લઈ ગયા. નરેન્દ્રનાથે ગુરુને પ્રશ્ન પૂછ્યો, ક્ષમા કરજો, પરંતુ તમે ભગવાનને જોયા છે? વળતો જવાબ ત્વરિત હતો, હા, મેં ભગવાનને જોયા છે. મેં તેમને એવી રીતે જોયા છે જેવી રીતે હું તને અહીં જોઈ રહ્યો છું, પરંતુ વધુ સ્પષ્ટપણે પણ ભગવાનને જોઈ શકાય છે. વ્યક્તિ ઈશ્વરની સાથે વાત પણ કરી શકે છે. જો તમે ભગવાન માટે ગંભીરતાપૂર્વક સાધ દો તો તમે ભગવાનને ચોક્કસ જોઈ શકો છો. આ ઉત્તરથી નરેન્દ્રનાથ પ્રભાવિત થયા. એમને શ્રી રામકૃષ્ણ સાથેની અનેક મુલાકાતો દરમિયાન આશ્ચર્યચકિત અને સ્તબ્ધ કરી દે તેવી આંતરિક અનુભૂતિઓ થઈ ગઈ. તેઓ એવા જ જવાબનો સ્વીકાર કરતા કે જે આંતરિક અનુભવો વડે તેમની કસોટી પર ખરા ઉતરતા. એ માત્ર અંધ સમર્પણ મારફત જ કોઈ વસ્તુમાં માની ના લેતા. પોતાની શંકાઓના નિવારણ માટે એમને સીધી દ્રષ્ટિ અને અશંકનીય અનુભૂતિની જ માંગ હતી. શ્રી રામકૃષ્ણે પાછળથી કબૂલ્યું કે એમને સંતોષ હતો કે નરેન્દ્ર બંડખોર હતો. બૌદ્ધિક પ્રશ્નો પૂછ્યા સિવાય અને સંઘર્ષ કર્યા સિવાય કોઈ પણ પૂર્ણ પ્રકાશ પામી શકતું નથી. એક પછી એક ઘણા શક્તિશાળી અને નકારી ના શકાય તેવા અનુભવો પછી જ નરેન્દ્રએ શ્રી રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા. પોતાની બૌદ્ધિકતા, અગ્નિ જેવી ભભૂકતી પ્રતિભા અને નૈસર્ગિક આધ્યાત્મિકતાને સમન્વયી સામંજસ્યમાં ઢાળવાના એક ભીષણ આંતરિક સંઘર્ષ પસાર કર્યા પછી એમણે પોતાના જીવનનું કાર્ય નિશ્ચિત કર્યું. આ કાર્યના બે સ્તર હતા, ઈશ્વરની પ્રાપ્તિની શોધ અને માનવજાતિની પ્રગતિકારક સેવા. 1893માં એમણે શિકાગોમાં ધર્મોની પ્રથમ વિશ્વસભામાં ભાગ લીધો. તેઓ 30 વર્ષની ઉંમરના હતા અને વિશ્વભરમાંથી આવેલા સંખ્યાબંધ ધાર્મિક નેતાઓ પૈકી તેઓ એક અનધિકૃત પ્રતિનિધિ હતા. અને છતાંય જેવું એમણે એમનું પહેલું પ્રવચન શરૂ કર્યું કે તરત જ તેમની ચુંબકીય પ્રતિભાએ લોકોને ઊભા થઈને તાળીઓના ગળગળાટથી આવકાર આપવા પ્રેરિત કરી દીધા. તેમણે માત્ર આટલા જ શબ્દો સંબોધ્યા હતા. અમેરિકાના ભાઈઓ અને બહેનો, ન્યૂયોર્ક હેરાલ્ડે નોંધ્યું છે કે વિવેકાનંદ નિશંકપણે ધર્મોની સભામાં મહત્તમ છાપ પાડનાર વ્યક્તિ છે. સ્વામી વિવેકાનંદના જીવનકાળ દરમિયાન વિશ્વભરના લોકો વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના ભિન્ન ભિન્ન દાવાઓના સુમેળ સાધવાની માંગ કરવા લાગ્યા. પરંતુ તેમની પોતાની જ્વલંત શોધ હતી જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય, એક સમગ્ર સમન્વિત દર્શનની પ્રાપ્તિ. એ શોધ નિશંકપણે અનોખી હતી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એક નવા વિશ્વ દર્શનની ખોજ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન 20મી સદીના સર્વાધિક પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા. તેમણે પોતાના આખાય જીવનકાળને ઊર્જા, ભૌતિક પદાર્થ, પ્રકાશ, અવકાશ અને કાલ વચ્ચેના પરસ્પર સંબંધ અંગેના સંશોધન કાર્યમાં સમર્પિત કરેલો હતો. એમના સંશોધન પ્રયાસ વડે પ્રકાશને સમય અને સમયને અવકાશ, ઊર્જાને ભૌતિક પદાર્થ અને ભૌતિક પદાર્થને અવકાશ, તેમજ અવકાશને ગુરુત્વાકર્ષણ સાથેના સંબંધોનું નવું દર્શન થયું. આ વિષયોની વિવિધ સૈદ્ધાંતિક ધારણાઓને એકીકૃત કરવાની આવશ્યકતા છે. પરંતુ 50 વર્ષોની ભારે જહેમત પછી પણ વૈજ્ઞાનિકો હજી જાણતા નથી કે કેવી રીતે આ શક્ય થઈ શકે. આઇન્સ્ટાઈને જ્ઞાનની સીમાઓના નવા દરવાજા ખોલ્યા જેમાંથી માત્ર મુઠ્ઠીભર લોકો જ પસાર થઈ શક્યા.
પણ તેમની શોધોની અસર આજે પણ આપણે જે જગતમાં જીવી રહ્યા છીએ તેના ભાગરૂપે છે જ. તેઓ એ વિભૂતિ હતા કે જેમણે માનવજાતના વિશ્વને જોવાના દ્રષ્ટિકોણમાં જ પરિવર્તન કરી નાખ્યું. વિશ્વ હવે વસ્તુઓના સમૂહોથી બનેલા એક યંત્ર તરીકે જોવાતું નથી, પરંતુ એક રહસ્યમય, સક્રિય અને દેશકાળના એક ચતુરાયામી ચલિત ફલક તરીકે જોવાય છે, જેના ભાગો આવશ્યકપણે પરસ્પર સંબંધિત છે અને વૈશ્વિક પ્રક્રિયાની સમાકૃત તરીકે જ માત્ર સમજી શકાય છે. આજે વધતી જતી સંખ્યામાં વૈજ્ઞાનિકો જાગૃત થઈ રહ્યા છે અને એ સમજવા તૈયાર થઈ રહ્યા છે કે આધ્યાત્મિક વિચારધારા સમકાલીન વિજ્ઞાનની સૈદ્ધાંતિક ધારણાઓ માટે એક અવરોધી અને સંબંધિત તાત્વિક પાર્શ્વભૂમિ પૂરી પાડે છે. એક એવું વિશ્વદર્શન પૂરું પાડે છે કે જેમાં આજની વૈજ્ઞાનિક શોધો અને આધ્યાત્મિક લક્ષ્યો બંને સમન્વિત થવાની સંભાવના છે. આઇન્સ્ટાઈને પોતે જ કહ્યું છે કે ગહનતર વૈજ્ઞાનિક મસ્તિષ્કોમાં ભાગ્યે જ કોઈક એવા હશે કે જેમાં ધાર્મિક લાગણી ના હોય. આઇન્સ્ટાઈને પોતાના ધર્મને વૈશ્વિક ગણાવ્યો છે અને ગતિશીલતા અને અદ્ભુતતાની વ્યવસ્થા જે કુદરત અને વિચારોના જગતમાં દેખાય છે તે અંગે આદરભાવે બોલ્યા છે. એમણે મોટા ધર્મોના સંસ્થાપકો, ખાસ કરીને ઈશુ અને બુદ્ધ પ્રત્યે પૂજ્ય ભાવ દર્શાવ્યો છે. એમને વૈશ્વિક કર્મના તત્વો બાઇબલના ગીતો અને કહેવતોમાં, ખાસ કરીને બૌદ્ધિક ધર્મમાં જોવા મળ્યા. એમના મંતવ્ય પ્રમાણે તેમનું ધાર્મિક તત્વજ્ઞાન પ્રકૃતિવાદી હતું. એ વિશ્વના અભ્યાસ દ્વારા ભગવાનની ખોજ કરે છે. એમણે દાવો કર્યો કે સૌથી સુંદરતમ અનુભૂતિનો આનંદ છુપા રહસ્યની ભાવનામાં છે. જવાહરલાલ નહેરુ, જીવંત ફિલસૂફી માટેની ખોજ. ભારતના પુનર્જન્મના અગ્રગણ્ય નેતાઓમાં જવાહરલાલ નહેરુનું સ્થાન ઘણું આગળ પડતું છે. નહેરુનું સાચું કાર્ય રાજકારણમાં વિસ્તરેલું છે. તેઓ બ્રિટિશ રાજ સામે મહાત્મા ગાંધીના અહિંસક આંદોલનમાં દોરવાયા. એમણે પોતાની વકીલાતના વ્યવસાયને પીઠ બતાવી, પોતાની જીવનશૈલીને સાદી બનાવી અને પોતાની જાતને સંપૂર્ણપણે આઝાદીની ચળવળને સમર્પિત કરી દીધી. એમણે પોતાની આત્મકથામાં લખ્યું, મેં એવા બધા જ સંગઠનો, સંપર્કો, જૂના મિત્રો, પુસ્તકો અને સમાચારપત્રો સુદ્ધાને તજી દીધા કે જે મેં જે કામ હાથમાં લીધું હતું તેમાં અવરોધક રહેતા હતા. નહેરુ ઘણી બધી રીતે ગાંધીના વિરોધી હતા. એમણે મહાત્મા ગાંધીની અહિંસાનો ધર્મના સિદ્ધાંત તરીકે નહીં પણ એક ઉપયોગી રાજકારણીય હથિયાર તરીકે સ્વીકાર કર્યો, કેમ કે તત્કાલીન પરિસ્થિતિઓમાં ભારત માટે અહિંસાની નીતિ ઉપયોગી અને ફળદ્રુપ નીતિ હતી. એમણે જગત તરફ મહાત્માનું વિરક્તિપૂર્ણ સંન્યાસવાદી વલણ અને એની સંગતના મૂલ્યોની ટીકા કરી હતી. એમણે મહાત્માના ગરીબીના આદર્શીકરણ પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું હતું. લાંબા બ્રિટિશ રાજ દરમિયાન દેશની પ્રગતિ થંભી ગઈ હતી. તેને વેગ આપવાના પ્રચંડ કાર્યમાં નહેરુએ પોતાની જાતને સમર્પિત કરી દીધી. એમની દ્રષ્ટિ ભવિષ્ય પર એકાગ્ર હતી. એમણે મુક્ત રાષ્ટ્રોની નવી જગત રચના માટે અને વિકાસની દિશામાં આગેકૂચ કરવા માટે બધા રાષ્ટ્રો સમાન ભાગીદાર બને તેના માટે પ્રયાસો કર્યા. જે રાજ્યો વિદેશી સત્તાના શાસકોથી આઝાદી ઈચ્છતા હતા તે બધાની સાથે સર્વસાધારણ કાર્ય કર્યું. વિશ્વને બે વિરુદ્ધ ભાગોમાં વહેંચતી બંને બાજુઓનો એમણે નકાર કર્યો અને કોઈ પણ એક બાજુ સાથે જોડાણ કરવાના વિરોધમાં પણ અગ્રભૂમિકા ભજવી. નહેરુના મનમાં ધર્મના સર્વ સ્વરૂપો, તત્વજ્ઞાનની વિવિધ વિચારધારાઓ અને પાર્થિવાતીત આધ્યાત્મિકતાના વિષયો પ્રત્યે અધિરાઈ અને એક જાતનો અણગમો હતો. જે લોકો
વિશ્વના અંતિમ કોયડાના ઉકેલ માટે ચિંતામાં ડૂબી રહેતા હોય અને એ કારણે આજની વૈયક્તિક અને સામાજિક સમસ્યાઓના સમાધાન શોધવાના પ્રયત્નોથી અલગ રહેતા હોય, તેમની તરફ નહેરુને બહુ જ ઓછી સહાનુભૂતિ હતી. નહેરુનો એકમાત્ર રસ હતો આ જગત અને જગતની વૈયક્તિક તેમજ સામાજિક સમસ્યાઓ અને તેમનું સમાધાન. એમની ફિલસૂફી મનુષ્યની વિકાસ સાધવાની ક્ષમતા પર એકાગ્રિત હતી. એમણે જાહેર કર્યું હતું કે જીવંત ફિલસૂફીએ આજની સમસ્યાઓનો ઉત્તર શોધવો જોઈએ. બર્ટ્રન્ડ રસેલ, સ્વતંત્રતાના મૂલ્યોની ખોજ. માનવજાત 20મી સદીની નજીક પહોંચી રહી હતી ત્યારે મનની પૂર્ણ સ્વતંત્રતાની શોધ પરાકાષ્ઠાએ પહોંચી હતી. જ્ઞાનની સ્વતંત્ર શોધ અને અનુભવના આધાર પર કસોટીની પદ્ધતિ એ યુગસૂત્ર બની રહ્યું હતું. જ્યારે બધી ધારણાઓ અને માન્યતાઓ પડી ભાંગે અને કોઈ નક્કર ભૂમિ ના રહે ત્યારે જીવનનો ઉદ્દેશ શો છે એ પ્રશ્નનો શો ઉત્તર આપી શકાય. એક સંભવિત ઉત્તર બર્ટ્રન્ડ રસેલના નિબંધ મુક્ત માણસની પ્રાર્થનામાંથી શોધી શકાય છે. બર્ટ્રન્ડ રસેલ એક સર્વાધિક ખ્યાતિ પ્રાપ્ત આધુનિક ગણિતજ્ઞ હતા. એમણે નવો ગણિતિક મોડેલ પ્રસ્તુત કર્યો જે વિચાર કરવાના નવા પ્રકારનો પાયો બન્યો અને બધા જ ગણિતિક સિદ્ધાંતો ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતોમાંથી તારવી શકાય તેવું સાબિત કરવાનો તેમણે પ્રયાસ કર્યો. એ ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો તત્વજ્ઞાનના અનુમાનોની ચાવી છે તેવા મંતવ્ય હેઠળ વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચેના નિકટના સંબંધને પ્રદર્શિત કરવામાં આવ્યો. બર્ટ્રન્ડ રસેલને નાની વયથી જ ધાર્મિક જડ માન્યતાઓ વિશે મૂંઝવણ થતી હતી. ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરનારી દલીલો કોઈ નિશ્ચિત લાગતી નહીં. એ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે ધાર્મિક માન્યતાઓની અસરમાંથી મુક્ત થઈએ ત્યારે જ જીવન અને વિશ્વ અંગે જે અનિશ્ચિતતાઓ છે તેમને જીરવીને જીવવાના નવા માર્ગો શોધી શકાય. કેટલીકવાર એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિ વિશ્વની નૈસર્ગિક કે નૈતિક વ્યવસ્થા અંગેની અનિશ્ચિતતાને સ્વીકારે તો તેની પાસે જીવનના ઉદ્દેશ્યને નક્કી કરવાનું કોઈ સાધન રહેતું નથી અને ક્ષણિક સુખની શોધ કરવી તે જ બાકી રહે છે. પરંતુ બર્ટ્રન્ડ રસેલે એક બીજો વિકલ્પ પ્રસ્તુત કર્યો. જીવન તરફ એવું વલણ આપણે લઈ શકીએ કે જેને મુક્ત માનવની પૂજા કહી શકાય અને જેને આધ્યાત્મિક પૂજા સાથે અમુક રીતે સરખાવી શકાય. ભલે વિશ્વ કોઈ નિરપેક્ષ અને સર્વજ્ઞ સત્તા પર નિર્ભર ન હોય અને કોઈ અબાધ્ય નૈતિક નિયમોથી નિયંત્રિત ન હોય, તો પણ જીવન તરફ કોઈ ઉદાત્ત વલણ લઈ શકાય તેમ છે. તેમની જીવનદ્રષ્ટિ એક નવી તાજગી આપે છે. ભલે જીવન વિશે બધી અનિશ્ચિતતાઓ હોય તો પણ જીવન અને તેની પ્રવૃત્તિઓ પ્રત્યે એક નવીન પ્રકારનો ઉત્તર આપવા તરફ આપણે પ્રેરિત થઈ શકીએ છીએ. બર્ટ્રન્ડ રસેલે પ્રસ્તુત કરેલો જીવનનો અભિગમ નોંધપાત્ર છે. જીવન ગહન જ્ઞાનદ્રષ્ટિથી ઘડાવવું જોઈએ અને પ્રેમભાવથી પ્રેરિત થવું જોઈએ, એવું રસેલનું જીવન પ્રત્યેનું મંતવ્ય આધ્યાત્મિક મંતવ્યથી બહુ જ નજીક છે અને કવિઓની કલ્પના દ્રષ્ટિથી પણ ખૂબ નજીક છે. બર્ટ્રન્ડ રસેલે કહ્યું છે કે જીવનમાં એમણે જ્ઞાન અને પ્રેમનો સંગમ શોધ્યો હતો અને એમને એ પ્રાપ્ત પણ થયો હતો. શ્રી માતાજી, સમગ્ર અને સમન્વિત ઉદ્દેશની ખોજ. શ્રી અરવિંદ અને શ્રી માતાજીના અનુસાર માનવજાતિ આજે સંસ્કૃતિની અંતિમ સીમા પર નથી પહોંચી, પરંતુ ઉત્ક્રાંતિના ચક્રની સીડીના એક પગથિયાને અંતે ઊભી છે. મનુષ્યએ મનુષ્યથી પણ આગળ જવાનું છે. આપણે અતિ માનસિક મનુષ્ય ઘડવા તરફ જઈ રહ્યા છીએ. શું આપણે ત્યાં જવાનો રસ્તો શોધી શકીશું?
કે આપણે પરાજિત થશું? શું આપણે સર્વનાશ તરફ જઈ રહ્યા છીએ? મનુષ્ય પોતાની સીમાઓને વટાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. સીમા તોડવી તે એનો સ્વભાવ છે, તેના વિકાસની આ ચાવી છે અને આજ ઉત્ક્રાંતિનું રહસ્ય છે. એવી એક અવસ્થા સુધી આપણે પહોંચીએ છીએ જ્યારે આપણે જે છીએ તેનાથી સંતોષ મળતો નથી. આ અસંતોષની સ્થિતિમાં મનુષ્યની જિજ્ઞાસા વિશાળ બને છે, તેની શોધ વધારે ઉત્કટ બને છે. અત્યાર સુધીની વસ્તુઓમાં અને માન્યતાઓ પ્રત્યે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવે છે. શું સત્ય છે, શું અસત્ય છે? શું સત્ય અસત્યની ગેરહાજરી માત્ર છે, કે સત્ય કોઈ સ્વતંત્ર ક્રિયાત્મક સત્તા છે? સત્ય તરફ આરોહણ એ શીર્ષકની શ્રી માતાજીએ રચેલી એક સંજ્ઞાત્મક નાટિકા છે. એ નાટિકામાં જીવનના ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓ અને ભિન્ન ભિન્ન ઉદ્દેશ્યોમાં શું તથ્યો છે તેનું દર્શન મળે છે. નાટિકાને અંતે શ્રી માતાજી સમગ્ર અને સમન્વિત જીવનના ઉદ્દેશ્યનું અને નવા જગતના રહસ્યનું નિર્દેશન કરાવે છે. ઘણા બધા લોકો સત્યની શોધ આદરે છે, પણ કોઈક જ તેના અંતિમ ઉદ્દેશ્ય સુધી પહોંચી શકે છે. અંતિમ ઉદ્દેશ્ય પર પહોંચવા માટેની જિજ્ઞાસા અને શોધયાત્રા, માર્ગમાં આવતા વિભિન્ન અવરોધો છતાં સતત જીવંત રહેવા જોઈએ. રસ્તામાં પ્રલોભનો પણ આવે, કે જે માત્ર દુનિયવી સુખના જ નહીં પરંતુ ઉચ્ચ ઉદ્દેશ્યોના પણ હોય. એ બધા ઉચ્ચ ઉદ્દેશ્યોને પણ આપણે અનુભવવા જોઈએ અને પાર પણ કરવા જોઈએ, તો જ ઉચ્ચતમ આદર્શ તરફનો માર્ગ ખુલે છે. અંતિમ સત્યની શોધ માટે જ્યારે વ્યક્તિ પોતાનું સર્વસ્વ અને પોતાના સ્વયં જીવનને અર્પણ કરે છે, ત્યારે જ સત્યની પ્રાપ્તિ અને જીવનના સમગ્ર અને સમન્વિત ઉદ્દેશ્ય સિદ્ધ થઈ શકે છે. સત્ય તરફ આરોહણ જીવન નાટ્ય આ નાટિકા એક યાત્રાના રૂપમાં નિરૂપાયેલી છે. એ એક ધ્યાનની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. એક પછી એક આદર્શની સીમાઓને પાર કરતા કરતા સર્વોચ્ચ જીવનના આદર્શની શોધની પ્રક્રિયા અહીં નિર્દિષ્ટ કરવામાં આવી છે. દિવ્ય સત્તા અને દિવ્ય કર્મ, દિવ્ય જ્ઞાનની શોધ અને દિવ્ય જ્ઞાનને પાર્થિવ જીવનમાં કેવી રીતે વ્યક્ત કરવું તેનો સાચો વ્યક્ત સાક્ષાત્કાર આ આરોહણનું શિખર છે. અને જ્યારે વ્યક્તિ પોતાની જાતને દિવ્ય સત્તાને સંપૂર્ણ સમર્પણ કરે છે, ત્યારે જ તે અતિ માનસિક સોનેરી પ્રકાશ પ્રાપ્ત કરીને પાર્થિવ જીવનનું સાચું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. જીવનની સમસ્યાનો આ ઉકેલ છે. જીવનને પરિપૂર્ણ કરવાની આ કૂંચી છે. આ નાટિકા આવા સંદેશને અભિવ્યક્ત કરે છે. આ પ્રસ્તુતિ એક શોધની પ્રક્રિયા છે. અહીં કોઈ પણ ઉદ્દેશ્ય તરફ આગ્રહ નથી. તમારે શો ઉદ્દેશ્ય રાખવો જોઈએ તે તમારે જ વિચારપૂર્વક પૂરી શોધ કરીને નક્કી કરવાનું છે. આશા છે કે આ પ્રસ્તુતિ તમારી શોધમાં મદદરૂપ થશે.